राज्य में आज थी मास्क न पहना ने 1000 नो दंड कराशे। सरकारे मास्क न पहरवा पर दंड की रकम 500 थी वधारी ने 1000 करी दीधी छे। आज थी मास्क वगर निकल्या तो रूपया 1000 नो दंड भरवो पड़शे। मास्क मुद्दे राजकोट की जनताए कहू कि सरकार कमावा माटे आ बधु करे छे। सरकारे दंड वसूलवाने बदले मास्क आपवू जोईए। गुजरात राज्य की अंदर मास्क नो दंड छे ते हवे 1000 रूपया थई चुक्यो छे। एटले के हवे तमारे जो मास्क नहीं पहेर्युं होय तो तमने 1000 रूपया नो दंड थशे। आज बाबत ने लईने राजकोटनी जनता शुं मानी रह्या छे, राजकोटना युवको शुं मानी रह्या छे, आपणे जाणवानो प्रयत्न करीशुं। शुं कहेशो जे रीतना सरकार द्वारा निर्णय करवामां आव्यो छे के हवे मास्क नहीं पहेरो तो 1000 रूपया नो दंड छे ते वसूलवामां आवशे, शुं कहेशो आ બાબત? સૌથી પહેલા સરકારે 200 રૂપિયા દંડ કર્યો માસ્કનો, ત્યારે પણ માણસોને પરિસ્થિતિ આકરી પડતી હતી। કેમ કે જે લોકોને 200 રૂપિયા રોજગાર હોય તે લોકોને એક દિવસનો રોજગાર રહ્યો જતો હતો। પછી સરકારે 500 રૂપિયાનો દંડ કર્યો, ત્યારે પણ એવું હતું, ત્યારે પણ વારંવાર સરકારને કહેવા છતાં સરકારે 1000 રૂપિયા દંડ કર્યો છે। તો સરકાર આ બાબતે કરવા શું માંગે છે તેનાથી સમજાતું। જે લોકો 200-500 રૂપિયા રોજે મજૂરી કરતા હોય તે લોકોને 5-5 દિવસના પગાર વયા જાય। સરકાર આ કમાવા માટે કોરોના છે કે પછી સરકાર ખરેખર જનતાને બચાવવા માંગે છે એ વાત તો સમજાતી જ નથી। જ્યારે 200 રૂપિયા દંડ હતો ત્યારે સરકારે પોલીસવાળાઓને ટાર્ગેટ આપ્યા હતા કે આટલા જણાને તમારે રોજ પકડવા। જો ખરેખર તમે જનતાને માસ્ક પહેરાવવા માંગતા હોય તો મારું માનવું એવું છે કે તમે નોર્મલ દંડ વસૂલ કરી 500 રૂપિયા, એની જગ્યાએ જનતાને એક માસ્ક આપો, તેનાથી ઘણો ફેર થશે। શું માનો છો, અનેક એવા કિસ્સાઓ પણ બને છે કે માસ્કને આ દંડ બાબતે લોકો પણ ક્રાઇમમાં થતા હોય છે, સાથોસાથ રાજકોટની જ વાત કરવામાં આવે તો એક કિસ્સો એવો પણ સામે આવ્યો હતો કે લોકો હોટલની અંદર જમતા હતા ત્યાં મનપાના અધિકારીઓ દ્વારા માસ્કનો દંડ વસૂલવામાં આવ્યો, જમતા જમતા માસ્ક પહેરવું એક રીત કઈ રીતના શક્ય છે અને હવે 1000 રૂપિયાનો દંડ કઈ રીતના? આ માસ્ક એક આમ સ્વીકાર એક માસ્ક નથી પહેરતા, એનો સ્વીકાર ખાલી નોર્મલી જે ગરીબ પબ્લિક છે એ જ બને છે। કોઈ પણ વ્યક્તિ છે જે સાઈડમાં ઉભો રહીને પોતાની દુકાન પાસે અને માસ્ક 2 મિનિટ નીકાળે છે એ પણ ગરીબ માણસ હોય છે, નીકાળે છે અને એને 500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે। અને હોટલોમાં જે જમવા જાય છે તો બે એટલી હોટલોમાં 50-40 વ્યક્તિ જમતા હોય તો 1-2 વ્યક્તિએ માસ્ક ના પહેર્યું છે, ઇનકેસ કે પાણી પીવા કે પછી કોક સાથે બોલાવવા માટે રાડ પાડવા માટે બોલાવ્યા હોય તેના માટે પણ એ લોકો અહીંયા 1000 રૂપિયા 500 રૂપિયા દંડ ફટકારે છે। શું માનો છો, જે દંડ વસૂલવામાં આવે છે એટલો મોટો દંડ 1000 રૂપિયા, સામે સરકારે એ પ્રકારે કંઈક વ્યવસ્થા પણ આપવી જોઈએ કે લોકો માસ્ક પહેરે, જેમ કે 1000 રૂપિયાનો દંડ છે તો તેની સામે માસ્ક પણ ફ્રીમાં વિતરણ કરવું જોઈએ? મારું કહેવું એ જ છે કે આ 200 રૂપિયા, પહેલાં 200 રૂપિયા દંડ લીધો, હવે 1000 રૂપિયા દંડ કર્યો છે, તો પોલીસવાળાને એ સહાય કરવી જોઈએ કે માસ્ક ફ્રીમાં વિતરણ કરવા જોઈએ। સામાન્ય માણસ હોય એ દરરોજનું 200 રૂપિયાનું વળતર કરતા હોય અને દરરોજનું 200 રૂપિયાનું જે ખાવા પીવાનું કરતા હોય એ 1000 રૂપિયા દંડ કેવી રીતના ચૂકવી શકે? લોકો હજી એવા છે કે જે માસ્ક નથી પહેરતા, સરકાર પણ ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય માટે નિર્ણયો લેતા હોય છે, ત્યારે હવે માસ્ક નો દંડ છે તે 1000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે, કઈ રીતના? આવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે આખા વિશ્વમાં, લોકો હિન્દુસ્તાનમાં પણ લોકો પાસે રોજગાર નથી, 30 કરોડ નોકરી છીનવાઈ ગઈ, લોકો પાસે બેરોજગાર થઈ ગયા છે, ગરીબો જે લોકો ટકનું ખાવા વાળા છે એ લોકોને મુશ્કેલી પડી ગઈ, તો સરકારે ગંભીરતા હોય લોકોની ખરેખર તો પૈસા વસૂલ કરવાનું બંધ કરે, પેલા 100 હતા 200 કર્યા, 500 કર્યા ને 1000 હવે આવનારી મન લાગે છે 5000 પણ કરી શકશે, તો લોકોને ફ્રીમાં માસ્ક વિતરણ કરે તો બહુ જાજી પડતી સરકારને ચિંતા ખરેખર હોય તો ચોક્કસ લોકોના સ્વાસ્થ્ય માટે નિર્ણય કરવો પણ જરૂરી છે, માસ્કનો દંડ વસૂલવો પણ જરૂરી છે, જેથી કરીને લોકો માસ્ક પહેરે, પણ સાથોસાથ સરકારે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે પણ નિર્ણય લે તેનાથી નાના માણસો ને મધ્યમ માણસો છે તેના હિતમાં પણ હોય, કારણ કે અત્યારની પરિસ્થિતિની જ વાત કરવામાં આવે તો સામે સરકારે પણ એવી વસ્તુઓ આપવી જોઈએ, લોકોને માસ્ક આપવા જોઈએ જેથી કરીને લોકો જે તે માસ્ક વગર બહાર ન નીકળે, અને જે લોકો ખરેખર નિયમનું પાલન જાણી જોઈને નથી કરવા તેની સામે સખ્ત કાર્યવાહી થવી પણ જરૂરી છે। કેમેરા પર્સન જય ભીંડે સાથે ગૌતમ ભેડા।